देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों भयंकर उनाड़ो चाली रह्यो छे, 40-42 डिग्री ताप पड़ी रह्यो छे अने आवी गर्मी में दरेक कुटुंबों ना घर में एक प्रॉब्लम आवे छे। मित्रों एमां शहरों में तो खास अपना घर में जे वापरवानुं पानी होय एनुं स्टोरेज अपने पीवीसी ने सिंटेक्स टाँकी में करीए छीए અને એ ટાંકી આપણા ધાબા ઉપર હોય છે એટલે સીધો તાપ એ ટાંકી ઉપર પડે છે અને એટલું બધું પાણી ગરમ થઈ જાય છે મિત્રો કે જ્યારે આપણે મોઢું ધોવા જઈએ હાથપગ ધોવા જઈએ ત્યારે એ ગરમ પાણીથી આપણે મોઢું અને હાથપગ ધોવા પડે છે। તો ઉનાળાની સીઝનમાં ભયંકર ગરમીમાં જે આ મોટો ઇશ્યુ ઊભો થાય છે, હા સિમેન્ટની ટાંકી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, સિમેન્ટની ટાંકીમાં ઠંડુ પાણી રહેતું હોય છે, પણ જે આ પીવીસીની ટાંકીઓ હોય છે ધાબા ઉપર એને સીધો તાપ લાગે છે અને એટલું બધું પાણી ગરમ થઈ જાય છે મિત્રો કે સાંજે તમે જ્યારે હાથપગ ધુઓ કે તમે જ્યારે નાહવા બેસો ત્યારે તમારે જે ઠંડા પાણીથી નાહવાનો જે આનંદ છે અને ઠંડા પાણીથી નાહવાથી જે સ્ફૂર્તિ આવે છે શરીરમાં સ્ફૂર્તિ નથી આવતી, કારણ કે ગરમ પાણી એકદમ આમ ચૂલા ઉપર મૂકીને ગરમ કર્યું હોય, ગેસ પર મૂકીને ગરમ કર્યું એવું ગરમ પાણી થઈ ગયું હોય છે। તો એની એક સિમ્પલ સાદી ટ્રીક બતાવું છું કે તમારી ટાંકીનું પાણી ગમે એટલી ગરમી પડે છતાંય પણ એ પાણી તમારું ઠંડુ રહે। તમારે બજારમાં છે ને પાતળી થિકનેસવાળી થર્મોકોલની સીટો મળે છે, બહુ સસ્તી મળે છે, એ થર્મોકોલની સીટો લઈ આવવાની। અને બીજું તમારે સનના જે કંતાન છે જેની અંદર અનાજ ભરવામાં આવે છે એ કંતાન તમારે લઈ આવવાનું, અથવા તો ઘણાને તો ખેડૂતોને તો ઘેર હોય છે, ઘણાને ઘરમાં આપણે કરિયાનું લાવતા હોય તો એ કંતાનના ખાલી થેલા આપણી પાસે એની ખાલી કોથળીઓ પડી હોય છે એને કાપી નાખવાની ને સિંગલ પડ કરી નાખવાનું। ત્યાર પછી તમારી ટાંકીની ચારે બાજુ થર્મોકોલની જે સીટ છે એ સીટને બેન્ડ કરી રાઉન્ડમાં કરી અને આખી ટાંકીની સરફેસને તમારે થર્મોકોલની સીટથી ઢાંકી દેવાની છે। એવું લાગે તો એને બેન્ડ કરવા માટે સેલોટેપનો ઉપયોગ કરી શકો છો અથવા તો દોરીથી એને બાંધી શકો છો। થર્મોકોલ દોરીથી તમે બાંધી દેશો ચારે બાજુ દોરાથી, પછી એની ઉપર તમારે કંતાન જે છે એ સનનું જે કંતાન છે એ બાંધી અને થર્મોકોલને ઢાંકી દેવાનું છે। હવે શું થશે મિત્રો, રોજ સવારે તમે એના પર થોડું પાણી છાંટી દો એટલે જે કંતાન છે ને એ ભીનું થઈ જશે। થર્મોકોલને લીધે જે ગરમી જે છે બહારની ગરમી જે છે એ બહારની ગરમી અંદર જતી નથી અને પાણીને ગરમ કરતી નથી, એટલે વચ્ચે એક એવું પડ ઊભું થઈ જાય છે કે જેનાથી ટાંકીનું પાણી ગરમ થતું નથી। તમે આ ટ્રાય કરજો, પછી તમે જોશો ને તો ગમે એટલી ગરમી પડશે છતાં પણ તમારી ટાંકીનું પાણી આખો દિવસ ઠંડુ રહેશે। ઉપરની બાજુ પણ તમારે થર્મોકોલ ના નાખો તો ટાંકીની ઉપર કંતાન નાખી દેવાના અને કંતાન નાખી અને કંતાનને પાણી છાંટી અને ભીના કરી દેવાના। રોજ સવારે તમારે 5 મિનિટ બગાડવાની અથવા તો સાંજે એને પાણીથી બને ત્યાં સુધી સવારે પાણીથી છાંટી દો અને એને ભીનું કરી દો, તો આખો ઉનાળો તમને ઠંડુ પાણી હાથપગ મોઢું ધોવા અને નાહવા માટે ઠંડુ આઈસ પાણી તમને મળી રહેશે મિત્રો। તો આ બાબત તમે ખાસ ધ્યાનમાં લેજો અને જો તમને આ પ્રોબ્લેમ હોય પાણી ગરમ થઈ જતું હોય તો મેં કહી એ સિમ્પલ ટ્રીક તમે અજમાવશો ને તો મિત્રો તમારું પાણી ઠંડુ રહેશે। છે રંગ આ જગતનો અને જેવી હવા ફરે છે અરે સાગર તરી જનારા પણ કાંઠે ડૂબી મરે છે। મિત્રો જીવનની અંદર 60-70-80 વર્ષના જીવનની અંદર છે ને કોઈ માણસ આખો સાગર તરી જાય મિત્રો, કોઈ માણસ એમ કહેતો હોય કે આપણે તો યાર આમ
મારી પાસે ગાડી છે, બંગલો છે, આમ છે, આટલો બધો સુખ છે, ભૌતિક સુખો છે. આપણે તો કોઈ દિવસ આપણા જીવનમાં દુઃખ ના આવે, હું બધી રીતે સુખી છું. પણ મિત્રો, સંતો એમ કે સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે. આખી જિંદગી મિત્રો છે ને, જે સુખ અને જે આનંદથી ભૌતિક સુખો ભોગવીને જિંદગી વિતાવી હોય ને, પાછલી જિંદગીમાં મિત્રો જ્યારે ડાયાબિટીસ, બીપી, ડીપીન, કેન્સર ને તમારે સંધિવાન બધું રમેને ચડે ને, ત્યારે મિત્રો રાડો પાડે. 10x10 રૂમની અંદર સુઈ ગયો હોય ને તારે એને યાદ આવે કે ના, તારે એનો બધો ઘમંડ ઉતરી જાય, આમ ઢીલો થઈ જાય માણસ, કે ના વાત સાચી છે કે સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે. છેલ્લી ઘડીએ મિત્રો એનો અહંકાર ખલાસ થઈ જાય છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ.